સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન સંબંધી જાણકારી. ભાજપના જયરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના યતીશ દેસાઈ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપની પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવારો તો કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિના 11 ઉમેદવારો મેદાનમાં છે. 11 ડિરેક્ટર માટે 23 ઉમેદવારો મેદાનમાં. ગોંડલ અને આજુબાજુના તાલુકાના 56,000 જેટલા સભાસદો કરશે મતદાન. આશરે 500 કરોડ વહીવટ ધરાવતી ગોંડલની આ સૌથી મોટી બેંક. ગોંડલ સહકારી બેંકની ચૂંટણીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની તેના પર છે નજર. કોંગ્રેસના યતીશ દેસાઈ ગત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા સામે લડી ચૂક્યા છે. જેલમાં રહેલા જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજાના રાજકીય ભાવિને લઈને પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ ગણાય છે. ગોંડલના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો સહકારી બેંકની ચૂંટણીમાં મેદાનમાં છે. આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11-11 લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે. નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે ને સવારે વહેલી સવારે 9 વાગ્યાથી મતદાન છે તે ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં જે સભાસદો છે તે મતદાન માટે પહોંચી રહ્યા છે અને અત્યારે મોટા પ્રમાણમાં મતદાન થયું હોવાનો દાવો છે તે થઈ રહ્યો છે અને અભૂતપૂર્વ રીતે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને ભાજપ તરફી લોકો છે પેનલ છે તેમનો દાવો છે કે ઐતિહાસિક રીતે તેમની પેનલ છે 11-11 ડિરેક્ટર છે તેમની પેનલના જીતશે તેવો દાવો છે અત્યારે કરવામાં આવ્યો છે અને આપ લાઈન જોઈ શકો છો. જાણે વિધાનસભાની ચૂંટણી હોય ધારાસભ્ય પદની ચૂંટણી હોય તે પ્રકારનો માહોલ છે તે બેંકમાં જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનો માહોલ છે પહેલા કોઈ દી એક બેંકની ચૂંટણીમાં એકેય વખત જોવા નથી મળ્યું. આપણી સાથે જે બેંકના લોકો છે ડિરેક્ટર છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કઈ પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? અભૂતપૂર્વ રીતે લોકો અત્યારે આવી રહ્યા છે મતદાન કરવા. ખૂબ સરસ મતદાન થઈ રહ્યું છે અને લોકો સ્વયંભુ ઉત્સાહ છે. આ ચૂંટણીનો નાગરિક બેંકના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર આવો ઉત્સાહ જોવા મળ્યો છે અને ખૂબ મતદાન સારું થાય છે અને કોઈ વાંધો નથી, સરસ મજાનું મતદાન થાય છે. ગોંડલ એપીએમસીના વાઇસ ચેરમેન પણ છે ધર્મેન્દ્રસિંહ, શું કહેશો? લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, કઈ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો? વધારેમાં વધારે ગામડાથી માણસો વધારેમાં વધારે આવી રહ્યા છે અને ગામડાની અંદર માહોલ એવો છે, અમારા ગણેશભાઈ લડે છે ને એટલે આ ગામડાથી મતદાન કરવા વધારે આવી રહ્યા છે. ખાસ કરીને ગણેશભાઈ આ વખતે પહેલી વાર કોઈ ચૂંટણી છે તે લડી રહ્યા છે, આમ તો ઘણા સમયથી લોકો વચ્ચે જઈ રહ્યા છે પરંતુ ચૂંટણી પહેલી વાર લડી રહ્યા છે, શું લાગે છે કઈ રીતના જીત થશે એમની અથવા પછી કે હારી જશે? અરે હું જીતશે, જાજી લીટી જીતશે ગણેશભાઈ. અને ગણેશભાઈ જે સેવાના કામ કર્યા છે ને એ બધા જોઈને મતદાન કરવા આવી રહ્યા છે ગામ. ડિરેક્ટર કદાચ બની છે ગણેશભાઈ, તો ગણેશભાઈને કદાચ ચેરમેન પણ બનાવવામાં આવે તેવી તો એ શક્યતા જોઈ રહ્યા છે? એ ચેરમેન નો નહીં પણ એને જે હોદ્દો આપતા હોય છે આપશે, વાઇસ ચેરમેન જેવો હોદ્દો આપશે. ગણેશભાઈ છે તે પૂરી લીડથી જીતે તેવો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં મતદારો આપ જોઈ શકો છો કે અહીંયા જે છે તે જોવા મળી રહ્યા છે ને. આપણે અત્યારે જો વાત કરવામાં આવે તો જે ગણેશ જે જયરાજસિંહ જાડેજાના હરીફ છે યતીશભાઈ દેસાઈ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. યતીશભાઈ શું કહેશો, મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, કઈ તરફ મતદાન લાગી રહ્યું છે? ચોક્કસ લોકોમાં જે માહોલ છે ઉત્સાહ છે જોતા પરિવર્તન નિશ્ચિત હોય એવું લાગી રહ્યું છે. શા માટે, શું એવું કારણ છે કે તમને લાગે છે પરિવર્તન થશે? લોકો એક જ પરિવારની જો હુકમીથી ત્રાસી ગયા છે અને ભાજપના લોકો પણ એવું ઈચ્છે છે કે આ પરિવર્તન જો હોવું જોઈએ. અલ્પેશભાઈ તો એમ કહે છે કે યતીશભાઈ પોતે એકલા ચેરમેન છે એ પણ આ વખતે નહીં બને. અલ્પેશભાઈની કોઈ વાત જીવનમાં સાચી પડી નથી. અલ્પેશભાઈનું કામ માત્ર ને માત્ર એક પરિવારની ખુશામત ખરી કરવા સિવાયનું કોઈ કામ નથી અને એનો એને બદલો જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મળ્યો છે એ માત્ર ને માત્ર પરિવારની ખુશામતખોરીને કારણે છે. બાકી અલ્પેશભાઈની સિદ્ધિ શું છે એ આપણે માર્કેટિંગ યાર્ડમાં પણ જોઈ રહ્યા છીએ કે ચાઇનીઝ લસણ અત્યારે આવી ગયું છે એ અલ્પેશભાઈની નિગરાની નીચે આવ્યું છે એવું કહી શકાય.
વીરસિંહ જાડેજાના હરીફ જે છે પેનલના છે યતીશભાઈ દેસાઈ, તેમનો દાવો છે કે 11-11 ડેટે એમના જીતે જીતશે. તો સામેની પેનલ છે જેરાસિંહની જે પ્રેરિત પેનલના લોકો દાવો કરી રહ્યા છે કે એક પણ સીટ છે, એક પણ ડિરેક્ટર છે તે કોંગ્રેસ પ્રેરિત પેનલનો છે તે નહીં બને, અને જયરાજસિંહ જાડેજા ભાજપ પ્રેરિત પેનલ છે તેના 11-11 ડિરેક્ટર બનશે. હવે આવતીકાલ સવાર સુધીમાં જોવાનું રહેશે કે કઈ તરફ છે તે બેંકની ચૂંટણીનું પરિણામ આવે છે. રોનક મજીઠિયા, TV9 ગોંડલ.